આ ઉજવણીના ભાગરૂપે દાહોદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે નવ કલાકે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના હાથે ધ્વજવંદન કરાયો હતો અને પછી બચુભાઈ ખાબડે તેમના શાબ્દિક પ્રવચનમાં ગુજરાત સરકારની કોરોના મહામારી સામે કરેલી કામગીરીની પ્રશંસા કરી ત્યાર પછી દાહોદના કોરોના વોરિયર્સ તરીકે દાહોદના આરોગ્ય કર્મીઓ ડોક્ટરો પોલીસ વિભાગના જવાનો એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓ મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ વન વિભાગના કર્મચારીઓ તેમજ કોરોનાને માત આપી સાજા થયેલા લોકોને આજે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદના સંસદ જસવિંતસિંહ ભાભોર અને જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માનપત્રો એનાયત કરી મહામારીના સમયે કોરોના વોરિયર્સ તરીકે કરેલી કામગીરીને બિરદાવી તેમને સન્માનપત્ર એનાયત કરી સાલ ઉઢાડી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું દાહોદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયેલી જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદના સંસદ જસવિંતસિંહ ભાભોર જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી પોલીસ વિભાગના જવાનો આરોગ્ય કર્મીઓ ડૉક્ટરો સહિત નગરપાલિકાના કર્મચારીઓ વિભાગના કર્મચારીઓ દાહોદ જિલ્લા કક્ષાના ચુમ્બોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત રહ્યા હતા દાહોદ આજે ચુમોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર કરી રહ્યા છે એ પ્રસંગે દાહોદ જિલ્લાની જનતાને ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવીશ કોરોનાની મહામારીમાં પણ આ જિલ્લાના વહીવટીતંત્રે તમામ વિભાગે ખૂબ સારી કામગીરી કરીને એવા વેરિયન્ટને પણ આજે અમે સન્માન કર્યું છે આગામી વૃક્ષારોપણનું પણ કામ કરી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી ગુજરાતને વિકાસની દિશાની અંદર એને કૃષિ ક્ષેત્રે છે શિક્ષણ ક્ષેત્રે છે આરોગ્ય ક્ષેત્રે છે કે શ્રમિકોને રોજગારીની ક્ષેત્રો છે તમામ ક્ષેત્રની અંદર કામગીરી કરીને આ મહામારીના સમયની અંદર પણ પાંચ વાર મફત અનાજ આપીને પણ શ્રમિકોને મદદ થાય સમગ્ર ગુજરાતની એસી ટકા જનતાને આ અનાજ પહોંચાડવાનું પણ કામ કર્યું સારવાર માટે પણ કેટલીક કોવિડ હોસ્પિટલો પણ તૈયાર કરીને આજે જે કંઈ દર્દીઓ છે એની તાત્કાલિક ચકાસણી થાય રેપિડ ટેક્સથી પણ એની ચકાસણી કરીને ટૂંકા સમયની અંદર એ અમારા દર્દીઓ સારા થાય એ દિશાની અંદર આજે ગુજરાત કામ કરી રહ્યું છે આગામી દિવસોની અંદર પણ ગુજરાત ખેડૂતો માટે યુવાનો માટે તમામ માટે રોજગારીની નવી તકો ઊભી કરીને આગળ વધી રહ્યા છે ગુજરાતની અંદર અનેક એના માટેના જાહેરાતો રાજ્યના મુખ્યમંત્રીએ એની યોજનાઓ માધ્યમથી ખેડૂતોને સહાય મળે એ બધી જ યોજનાઓ રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે આ દાહોદ જિલ્લો પણ વિકાસની દિશાની અંદર આગળ વધે એવી આજે શુભેચ્છાઓ આપના માધ્યમથી પાઠવું છું